família no bar. ببے گاوڑیوں لا
ઘડી ઘડી દેવ મારો વડવાળા હાબરે ઘડી ઘડી દેવ મારો વડવાળા હાબરે માલધારીની મૂડી મારી હાચી દૂધ વેજ માં આપણા મનના વિચારોમાં હૃદયમાં જીવતી પીડ્યો નીકળી જાય અને જે બોલવી છે આપણા ઈષ્ટદેવ ભગવાનની તો પ્રેમથી જે બોલો બોલીએ વડવાળા ભગવાન તું સ્વામી મહારાજ સસ્માતગી સદગુરુ ભગવાન કલ્યાણદાસ બાબા અલાહુરા પીરની સનાતન ધર્મ નમઃ પાર્વતી દેવા હર હર મહાદેવ આજે જિંજોડા ક્રિપ્ટા પરિવારના મા જગત જનની કુળની દેવી સિસ્માના ચરણોમાં એના સાનિધ્યમાં આ સમસ્ત ક્રિપ્ટા પરિવારે માનો નવરંગો માંડવો અને સાથે સાથે વડવાળાની મંડળી બોલાવી સંતો બોલાવીને હલાહુરાથી મેરામપુર બોલાવીને સાથે સાથે માતાજીના બંને ભુવા સમાજના વિવિધ આગેવાનો યુવાનો વડીલો અને ડાક ડમરુ સાથે અહીંયા વાજેન્દ્ર સાથે રહી પધાર્યા છે ભવાજીને અનંત કરવા માટે માના મેદાનમાં લાવવા માટે મા આ સમસ્ત વિશ્વને સમસ્ત સમાજને અને ક્રિપ્ટા પરિવારની વિવાહ આશીર્વાદ મળે આશીર્વાદ એ મળે કે સમાજમાં જાગૃતિ આવે સમાજમાં શિક્ષણ આવે સમાજમાં ધર્મના સંસ્કારો પ્રગતિ કરે અને સમાજની એકતા સંગઠન આવે અને સમાજ મેષ્ટી માટે દરેક સમાજની સાથે અઢારે વર્ણની સાથે કદમે કદમ મેળવી ખભે ખભો મેળવીને સૌની સાથે એકતા અને સંગઠન ભાઈશાળો સૌની સાથે રાખે કલેશ તુફાન ઝઘડા નો સમય નથી કરશ્વરની મહેરબાની કરી સહન કરી લેજો સહન કર્યા છે ને એ જ હમેશની માટે જીત્યા છે સહન કર્યા છે ને એ જ આગળ આવ્યા છે તો હમેશની માટે સહનશીલતા ખૂબ રાખજો આજનો વર્તમાન સમય એકતાનો એકતાનો સંગઠન આજનો વર્તમાન સમય શિક્ષણનો છે
જોકે જંજોડામાં તો ઘણા તણી પેઢીથી શિક્ષણ છે સુકડાપાન સનાપાન આ બધા જ્યારે હતા ત્યારે એ પણ શિક્ષણ લીધેલું એમને અને એમણે પણ છોકરાઓ ભણાવેલા સારા નોકરી હશે યાર માસ્તરોમાં શિક્ષકોમાં કલેક્ટરોમાં એ તણી પેઢીથી પણ આગામાં શિક્ષણ મિસ્ટી માટે મળ્યું છે અને એ શિક્ષણના પ્રતાપે આજ આ યુવાનો સુખી છે આ જો માઇકમાં બોલતો હોય માસ્તર એના બાબા તલાટી હતા તલાટી હતા તો હા ભાઈ તો પણ એ તલાટી હતા ત્યારે એનો છોકરો માસ્તર થયો એમાં બધાએ શિક્ષણ લીધું છે ત્રણેત્રની પેઢીથી ખૂબ સારું છે હજી પણ શિક્ષણ બહુ ઓછું છે નેહડામાં દીકરા ગુટક્યા પાન માવા તમાકુ વિડીયો સલમુ કવા કહુબા એ વસા કરીને એના પૈસા વસાવીને અને દીકરી દીકરાઓને બધી ભણાવો બાપ હવે સમય શિક્ષણનો આવ્યો છે સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબી લૂટી ગોપી અર્જુનને બાણ ધન ભગવાન કૃષ્ણ અગિયાર મૃત્યુ બાવન દિવસમાં જયારે મથુરા દ્વારકા ગયા અને દ્વારકાને જયારે રાજા બન્યા ને તે સમય ગોપીઓ સાથે ગઈ હતી અને ભગવાને અર્જુનને બોલાવીને કીધું કે અર્જુન આ ગોપીઓને ગોકુળ મૂકવા જવાનું છે કઈ વાંધો નહીં ભગવાન અર્જુનને ભલામણ કરવા માંડ્યા જોજે ધ્યાન રાખજે આ વિસ્તાર ની અંદર કાબા બહુ છે કોઈ આ બહેનનું ગોપીઓને લૂંટી ન જાય અર્જુનને ગૌરવ થયો અરે પ્રભુ તમે મને ક્યાં નથી લગતા કોની તાકાત છે કે ગોપીઓને લૂંટી શકે ભગવાને એટલું કીધું કે હે અર્જુન સમય સમય બળવાન છે પુરુષ બળવાન નથી એ સમયનાથી જયારે હાલતા થાય છે દ્વારકાથી એ રસ્તાની અંદર જયારે કાબા આટા ફરીને ગોપીઓને લૂંટી ગયા એનો એ અર્જુન એનો દાંડિયો ધનુષ કઈ ન થઈ ગયો સમય જુદો આવ્યો કુરુક્ષેત્રના મેદાનમાં તે દિની પડખે એનો રથ સારજી કૃષ્ણ હતો એના રથની અંદર જેના રથમાં ધજામાં હનુમાનજી બેઠા હતા એટલે કોઈની તાકાત નથી કે અર્જુનને હરાવી શકે અને આજ અર્જુન એકલો જાય છે એ જ જોતો ને એ જ ગાંડીયો ધનુષ પણ કઈ નથી થઈ શક્યું સમય યોગ્ય બાપ એમ આજ આપણો સમય વર્ષો પહેલા આપણા બાપ દાદાઓ પશુધનુનો વાવ માલનો સ્વર કરતા હતા માલની સેવા કરતા માલ રાખતા ઉજાણ ચલાવતા એ બધો સમય હવે આવી ગયો હવે માલ રાખી શકે એવો આજના સમય નથી રહ્યો વગડા નથી રહ્યા વગડા તે તો સારવાળા નથી રહ્યા એટલે બાપ દીકરાઓ દીકરીને હવે ભણાવો ભણશે તો પ્રગતિને વિકાસ અને ગૌરવ લીધા જેવો છે આજે આપણા મારી સમાજ ડીએસપી બન્યા છે કલેક્ટરો બન્યા છે અધિકારી બન્યા છે સારા સારા પોસ્ટોમાં સારા સારા અધિકારીઓ પણ છે એ ભણી ભણી આગળ ગયા એટલે તમે શ્રી માટે ભણતર છે ને શિક્ષણ જયારે લીધું છે ને એ વાત વિવાદમાં ન પડે એ ખોટી અણશ્રદ્ધામાં ન જાય અને ખોટું વિદાત વિવાદમાં લાવી નહીં સમજી નિજાવા જતું કરે એને નામ શિક્ષણ નકર ભણેલો હોય ગેજ્યુએટ થયો પકડીને નાડું પકડીને બેહી એનો કોઈ અર્થ નહીં એનો શિક્ષણ ન કહેવાય શિક્ષણની સાથે સંસ્કારો પણ હોવા જોઈએ મેટલો અધિકારી બન્યો હોય જેને કુટુંબની ખબર ન હોય એના સમાજની ખબર ન હોય
એના પરિવારની ખબર ન હોય, એના ધર્મની ખબર ન હોય, એના ધર્મ ગુરુની ખબર ન હોય, તો એ શિક્ષણનો કોઈ અર્થ નથી. જેમ એટલો બધો મોટો અધિકારી થયો, મોટો પ્રધાન થઈને કદાચ બેહતો હોય ને, તો ધર્મની, ગુરુની, સમાજની, દેશની જો ખબર ન હોય ને તો એની માટે અધિક થઈ કરશે. બધું સંસ્કારની, શિક્ષણની સાથે સંસ્કારો પણ હરાવજો. તમારે તમે પોસ્ટ મળ્યું હોય, તમારા ભાગ્યમાં ગમે તે નોકરી કરતા હો, ગમે તે અધિકારી બનો, પણ હંમેશની માટે દેશ વતનમાં આવો ને, વડીલોને પગે લાગજો, મા બાપને પગે લાગજો, મા કુળદેવીના મઢેને પગે લાગજો, સાધુ સંતોને પગે લાગજો, ભેગે તે ભગવાનને કરીને ઈષ્ટદેવ ભગવાનના દર્શન કરજો. આ જીવનમાં હંમેશની માટે ભૂલતા નહીં. આપણે ગમે એટલા મોટા અધિકારી છે, ગમે એટલા ભણેલા હોય, પછી માવતરને ન કહે કે તમને ખબર ન પડે, તમને શું ખબર પડે, તમે શું દુનિયા જોઈ છે, અમને ખબર દુનિયાની. માવતર કે હા ભાઈ દુનિયા તને ખબર છે, અમે જાણીએ છીએ, પણ સતાય તું ભેડ્યો એટલે હવે મારે તારે આ કહે, અમે થોડાક ત્રાક થઈ ગયા, અમે ભણશે, પણ એમ માવતર નહીં બનવાનો આપણો ધર્મ નથી. સાધુ સંતની સામે જ્ઞાનની વાતો કરવાની, ગમે એટલો જ્ઞાની થયો હોય, ગમે એટલો રામાયણ ભગવત અને 18 પુરાણ 4 વેદ જેના મોઢે હોય, પણ એ ધર્મના ગુરુના સામે જ્ઞાન કરવાની જરૂર હોય, એ ધર્મગુરુના પ્રશ્ન પૂછવાના ન હોય. આ તો નામ છે બાપુ, નાનો પ્રશ્ન તો કહો અમને, એ ધર્મ ના પાડે છે, એ વિવેક ના પાડે છે, એ મર્યાદા ના પાડે છે. ગુરુ કે એમ કરો, ગુરુ કરે એમ કરતા નહીં, ગુરુ કરે ને એમ કરશો ને તો નરક વધાય. ગુરુ કે એટલું સાંભળી લેવાનું છે કે તને વાલ્મીકિ લૂંટારો નારદ મુનિને લૂંટવા માટે સ્ટમ્પ સાયકલ લઈ લીધો, કડતાલ લઈ લીધી, ત્યારે કીધું કે આ તું હું લેવા કરે છે, બસ કે મારે મારા પરિવારને નભાવવું પડે, મારે એને ખવડાવવું પીવડાવવું પડે, મારી ફરજ પડી છે, હું લગ્નથી અમારા ભાઈઓ છું, મારી ઘરે ભાઈ છોકરા છે, ને મારે નભાવવા માટે કોઈ પણ લૂંટફાટ કરીને પણ એને નભાવવાનું. તું આ કરીશ એટલે તારું બાપમાં ભાગીદાર બધા થાય કે આ થાય જ નહીં ખાય છે. જયારે પૂછ્યું એટલે કીધું કે ભાઈ અમે કોઈ ભાગીદાર, તારી ફરજ છે, તે અમને જન્મ આપ્યો છે, મોટા કરવાની ફરજ તારી છે, મોટા થાય પછી ગઢપડ પાડવાની ફરજ અમારી આવશે, ગમે તે કર્મ કરવી તમારે ભોગવવાનું, મારે નહીં. એ નારદને ભાહે આવીને ભગવાન પડી ગયો, કોઈ તો કોઈ ભાગીદાર થતો નથી. જેને એટલી બધી કર્મ નાખી ગયા છે, જેની જીબાનમાં રામ બોલતા ન ફાવે, મને કે રામ રામ કે મરા મરા મરા, રામ ન બોલી શકે, રામ બોલતા ન આવડી શકે, ઉલટા નામે ભજ્યો ને હાલ તું મરામ મરામ બોલ તો પાછો બધે રામ રામ આવી જાય. એનો એક મરામ મરામ રામ રામ કરતા રામ થઈ ગયો, રાફડો થઈ ગયો. એક મહાન વાલ્મીકિ ઋષિ થયા એના નામથી, પણ થયા ક્યારે, એને ગુરુ મળ્યા, નારદ મુનિ મળ્યા, ને ઉપદેશ આપ્યો, એને મંત્ર આપ્યો રામનું નામ. ગુરુ જે મંત્ર આપે ને માની મંત્રો જ માનવાનો. ગુરુ કાલે સેવા કરી એટલે સેવાના પ્રમાણે ગઈએ ને નામ ગુરુ, એ સેવા જ કરતો હોય. ઘણા તો કંઠી બધા કેટલો ઠાઈડ કાઢે કે હે બાપુ તમે કંઠીમાંથી એનો મંત્ર હું, તમે કાનમાં ફૂંક મારીમાં હું બોલ્યા એમને કહો, અમારે હેને ભજવાનું એ કહો. અરે કોઈને ભજવું નથી, રામનું ભજન કર, તારા મા બાપની સેવા કર, અને ટુકડો હરિયર આવે બધું આવી ગયું, દુનિયા બધી એનીમાં આવી ગયું, બધા મંત્રો આવી ગયા. મંત્ર કાંઈ છે નહીં, મંત્ર એ જ રામનો નામ, એ જ મોટો મંત્ર, સેવા એ જ મોટું ભક્તિ, અને શ્રદ્ધા વિશ્વાસ એ જ પરમાત્મા. આ જગતમાં બધી જ્ઞાનો બહુ નીકળે, બહુ થતા જ્ઞાની હોય ને બહુ કાઢે, કઈક કાઢે, આનું આમ કેમ, આનું આમ કેમ, ક્યાંય નથી. ઊંડું ઉતરવાની જરૂર નથી, શાસ્ત્રોમાં બહુ ઉતરવાની જરૂર નથી, બહુ જ્ઞાનમાં ઉતરવાની જરૂર નથી. જેમ સરોવર હોય આખું ભર્યું હોય પણ એક જ હરખું લાગે, કાંઈ નહીં, પણ એ સરોવરના કાંઠે નાઈ લેવું સારું,
અંદર ગયા તરતા ના તો બુડી જાય બાવ ઉતરી જાવ સાસરો બાવ ને બુતરી જાવ ડૂબી જાવ એટલે નીકળી દો આવો ભાઈ પછી ભજન ન કરી શકો ગુરુ ના મંત્ર નો સ્મરણ કાઈ ન કરી શકો એમાં ને માર્યો એટલે બાપ જેના રામ ના નામ થી પથ્થર થઈ ગયા છે રામ ના નામ થી અનેક જીવાત્મા નો લાખો કરોડો ના કલ્યાણ થયા છે પણ ગુરુ કે એમ કરાય એક સીમાડા ચાર ગામના સીમાડામાં એક બાપુ રે મઠી રાખે બહુ સંત પુરુષ એ સંતે ભજન કરેલું ખૂબ સીપીઓમાં સિદ્ધિ મેળવી માણસો જાય એટલે કે બાપુ અમને આમ થયું છે તે આમ થયું છે ના થાય છે ના સદ્ધિ અતાવો નાનું આમ થાય છે ખાવા ભાવતું નથી મન ચિંતન રહ્યા કરે છે બાપુ માથે સીપીઓ ફેરવે ને એટલે હાજુ થઈ જાય એટલે સત્તાય વિશ્વાસ બધા એમ બાપુ સીપીઓ ફેરવે એટલે હા બધું પટી જાય સત્તા વિશ્વાસ ઓલો સેલો બેઠો મારા જેવા ભાળો કીધું આ બાપુ દેવતા સીપીઓ લઈ લેવો છે પછી આપણે જમાવી છે સમય આવે બાપુ દેવ થઈ ગયા રમાતી નિવિધિ કરી નીકળ્યા કરી બધા તો અલગ કરી સીપીઓ બેહી ગયા આવી જાવ જરે બધું મટાડી પણ બાપુ જીવતા તેથી એક ભેંસ ડોહી લઈને આવેલા એને મૂળ હું જોઈને હુમલો થયેલો એમાં ભેંસ ને ખાવામાં ઘાસ ગળામાં કાંઈ ખાવાનું આ ભેંસ કે તળી દીધી ખાતી નથી પીતી નથી દવા દેતી નથી બાપુ એ સીપીઓ ફેરવી થોડો બોટામાં સીપીઓ કર્યો જેને ડાટો ઘાસ નો નીકળી ગયો ઝસ કરીને ભેંસ ને સારું થઈ ગયું ઓલા શેલા ને એમ થયું કે આ બસ આ જ બાપુ નો સીપીઓ ઘાસો એ શેલા ના હાથમાં સીપીઓ આવ્યો ને બરોબર ગામમાંથી એક ડોશીમાં ઉપાડી લેવા ખાટલામાં આ માળી કે બહુ બીમાર છે આજ આઠથી ત્યાં કઈ કણ પાણી લેતા નથી હવે માળી પંચાણું વર ડોશીમાં છેલ્લે ઘડીક ફીપી આમ ઉતાર્યા ઘડીક આમ ઉતાર્યા પછી બોટામાં નાખ્યો સીપીઓ છે ડોશીમાં રામ પ્રાણ વી આવી ગયા અને ગામ થયું આખું ધોકા લઈને વાહે બાપુ લે બાપુ બોટ વાહે ગામ થઈ ગયા પછી વાહે એવું થયો ગુરુ કરે એમ જો કરવા દે તો અહીં વાહ જ આવી દિશા આવે એ ધોકા જ આવે વાહે પીછેલે વાહ જ થાય પણ એને એ ખબર નથી કે ગુરુના શ્રદ્ધાને વિશ્વાસથી આ દુનિયા માનતી અને ગુરુને પરમાત્માના જેના ગુરુ પર વિશ્વાસ હતો એટલે એનું ભક્તિ હાલતી હતી એમ હંમેશની માટે વિશ્વાસ અને શ્રદ્ધા એ જ પરમાત્મા છે મા બેઠા છે મઠમાં આપણે બધા જોઈ છે આપણા બેઠા બેઠા એ ધોણે અને મા બોલે એ મઠમાં જ બધા આવી જાય ને એનો ભૂવો હોય હાકલો મારીને કે બધા પછી ત્યાં બધા પગે ખુલ્યો લાગે છે ખબર છે કે આ મા ધોણે છે આ મા હરીમા એવા છે મા એ આપણી શ્રદ્ધા એ આપણો વિશ્વાસ છે ત્યારે મા આવે છે એમ હંમેશની માટે શ્રદ્ધા ને વિશ્વાસ તમારા ઈષ્ટ દેવ તમારી ગુરુ પરંપરાને ગાદીને અને તમારી મા જગતજનોની કુળદેવીની પર શ્રદ્ધાને વિશ્વાસ રાખજો વિશ્વાસ ગુમાવતા નહીં કોઈ દેવી દેવતા ખોટો નથી કોઈ દેવી દેવતાના કોઈ ટીકા ધર્મની નહીં કરવી બધા દેવ હાસા છે આપણે હાસા હોય આપણું મન હાસું હોય આપણી મનની શ્રદ્ધા અને વિશ્વાસ હાસું હોય તો હાસા જ છે જ્યાં સમરણ ને હાજર જ્યાં સમરણ બોલાવો ત્યાં હાજર માને મૂકીને પછી બીજે ડોટું કાઢો ને એ પછી કોઈ દિવસે માં સુખી ના થાવ ભલે ગમે એટલું તમે તો પચા ભૂખા ઉભ્યા કરો હું તો એક જ કહું છું તમારી જગત માં જનની કુળની દેવીને ગમે તેવું દુઃખ ગમે તેવી મુશ્કેલી પડે ને એના ચરણે માથું મૂકી દો અમારો ઈષ્ટ દેવ ભગવાન વડવાના ચરણોમાં માથું મૂકી દો તું બસાય તો વસુ તું મારી દેખ તો મારી મરી જાઉં પણ અમારે ક્યાંય દુનિયામાં જવું નથી બચાવવા જ પડે રસ્તો આપવો પડે અને એ રસ્તે ચડાવે તો ગાંડા હશે જગત દુનિયા કે વર્ષો પેઢીથી જેને માની ગુણે માને છે વર્ષોથી એની સેવા પૂજા અને નિવેદ કરે છે હું ના કરે છે એનો અધિકાર છે આપણે કહેવાનું મા અમારી પેઢીયું તને પૂજવી છે અને અમારી પેઢીયુંથી તારી સેવા કરી તને નિવેદ કરવી છે તારી કઈ મેં તારી પાસે છે
راج ہماری ماتے دکھ پیڑی مشکلی پڑی تو نوکر تو بالکل مر باوڑو پکڑے کون یہ تے پکڑے بیجو کوئی پکڑے نہیں باپ پر تمہاری سردار وشواس ہو جو جہتیا ڈوٹو کاٹو نے جہتیا تھڑوا مڑو نے ایمہ کوئی دی سانتی نہ مڑے ایمہ کوئی دی تمہاری سفرتا نہ مڑے ایمہ تمہیں کہتا ہم دیتو بھانگے نا دکھ بھانگے نہیں وہ تو جائے دیوسے دیوسے نوکھو نوکھو پس ایمہ تھی انیک جاتنا نکلے گنے پرکڑوں ایمہ ویم آج جگت ماں دکھ ماں دکھ مٹو ویم آنے جو کوئی مٹو ویم ویمی دکھ نے ویمی درد جو کوئی درد کھیلتا نہیں ہارو ویم پیڑیو سنکا تھے آو اسلام تھا پتی بس ایک ویدی نکلے نہیں کینسر کدھا کدھا ہاری مرد مرد دسی کرد مٹی جائے کدھا آنو مٹے کھٹا ویم ماں کھٹی چھتا ماں کیا ہی پڑشوری باپ سینہ جو بیجا تھوانی ضرور نہ تھی کیا ہی سردار نے وشواس راکھو یوں سمے سر نو سر کرو آو مانو مانو ہے انہی در حضری آپو آئی ایرا تبدا بھوا دھون سے بدائی بھوا ماتا جنا دریک دیوی نا بھوا ماتا جنا آوے سو بدا دھونے ایمانی سردار تھی مانا وشواس تھی دھونے سے અને સૌ બધાયને ભગે લાગશે ને તો એ માં જાણીને ભગે લાગશે આપણે માં આવી છે પ્રાણીમાં આવી છે પ્રાણીમાં આવી શ્રવણમાં આવી અમને માને જાણીને ભગે લાગશે બાપ એ શ્રદ્ધા તમારો વિશ્વાસ અને શ્રદ્ધાને વિશ્વાસ એ જ સાચું છે બાપ દેવની અવસ્થિતિ માટે કોઈ પરીક્ષાયું ન હોય દેવ સારીસા નથી હોતા જગત જનોની ہری تارا نام سے ہزار کیا نامے لکھوی کنکتری اینا ہزار نام سے نکھا نکھا کام کی رہنا نکھا نکھا نام پیڑیا ایم ای ماں جگ جنون یقت سے ادھنی آنی آوشوانی رکھن کرناری سے ماں اینا ہی نکھا نکھا نام تھی بدا وڑکے سے کوئی سے اس ماں کوئی کہ سامون نوائے کہ کوئی کہ ماں کہ دیم جم نکھا نکھا جنی جنی سردار وشوان سے جی مانے سے એ હંમેશની માટેની ઉપાસના કરે છે તો જેને જેને માનતાની ઉપાસના કરજો ભગવાન મુડિષ્ઠદેવ વડવાળો એટલે ઠાકર ધણી એને પર શ્રદ્ધાને વિશ્વાસ રાખજો પરંપરાને હંમેશની માટે જાળવજો મા બાપની સાધુ સંતની સેવા કરજો ભીખતે ભગવાન મેષ્ટી માટે મા બાપની સેવા કરજો આંગણે આવેલો કોઈ અતિથિ ભેગ ભગવાન સાધુ સંત જેટલું થાય એટલું દાન પુણ્ય ધર્મ નિત કર્મ કરજો અને મેશ્રી માટે દીકરા દીકરી ભણાવતા રહેજો સાથે સમય યુગ ને શિક્ષણનો આવ્યો છે ભણતર સિવા આવે સમય બીજો કોઈ સમય નથી એવો જમાનો આવ્યો છે એ જમાનો ભણતર આથી દસ વર્ષ પહેલા ગમે તેવો હોય ને ડ્રાઈવર હોય ને એસટીમાં હોય હાવ ગંડા ડુખા સાફ હોય તો એને લાયસન્સ મળી જતું હતું આધાર કાર્ડ મળતો હતો હવે દસ સપરી મેળવ્યા છે લાયસન્સ નથી મળતું આથી દસ વર્ષ પછી એવો કાયદો આવશે ને તમે નહીં ભીડ્યા હો ને તો આ ભારતના નાગરિક તરીકે તમને નહીં ગણે તમારું ચૂંટણી કાર્ડ નહીં નીકળે રેશન કાર્ડ નહીં નીકળે આધાર કાર્ડ નહીં નીકળે તો આ દેશના નાગરિક તરીકે તમે નહીં ગણાવ તમારે કાઢી નાખવામાં આવશે એવો સમય આવશે તો બાપ દીકરા દીકરીઓ ભણાવો નીતિ ધર્મ નીતિ જીવન જીવો સૌની સાથે પૈસાળો સૌની સાથે એકતા સંગઠન થઈ રહ્યો આજ આ જંડોડા ગામ ક્રમટા પરિવારે ખૂબ હૃદયના ભાવથી વડવાળાની મંડળી